डियर स्टूडेंट, आजना ऑनलाइन क्लास में आपनु स्वागत छे। आजे आपणे चेप्टर 5 संकर संख्याओ अने द्विघात समीकरण, चेप्टर नंबर 5 संकर संख्या अने द्विघात समीकरण एनी शुरुआत करवाना छे। तो सौ प्रथम संकर संख्या ए शू छे एने समझीशू। संकर संख्या ए अगाउ ए भणवा पहला आपणे घणी बधी संख्या सीखी गया छे। तो एकदम शुरुआत थी करिए प्राकृतिक संख्या। तो प्राकृतिक संख्या एटले कैपिटल एन, एमां कई संख्या आवे? 1 2 3, आपणे खबर ज छे प्राकृतिक संख्या। पछी आवशे पूर्ण संख्या, एटले 0 मेळी દઈએ। पछी पूर्णांक संख्या, ऋण धन अने 0, अने पछी सम्मेय संख्या। ए सम्मेय संख्या पी बाय क्यू स्वरूपनी संख्या, दशांश संख्या छे। तो आ बधी संख्या जे छे ए आपणे भणी गया। अने असम्मेय संख्या एटले वर्गमूळमां रूट 3, वर्गमूळमां रूट 3 प्लस 4, वर्गमूळमां रूट 2, आ बधी जे संख्या छे असम्मेय संख्या એ પણ આપણે ભણી ગયા। આ બધી જ સંખ્યાને ભેગી કરીએ એટલે વાસ્તવિક સંખ્યા મળે, એટલે કે r, વાસ્તવિક સંખ્યા મળે r। અહીંયા સુધી આપણે ભણેલા, એનાથી એક આગળ સ્ટેપ વધીશું તો એ આવશે સંકર સંખ્યા। એક ઉદાહરણ લઈએ મિત્રો, x² + 1 = 0, x² - 1। तो આપણે કહીએ કે મિત્રો x² - 1, તો વર્ગમૂળ લઈશું x = √-1, આવું તો શક્ય જ નથી। તો આવા સમીકરણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં, તો વાસ્તવિક ઉકેલ નથી મળશે, તો શું મળશે? વર્ગમૂળમાં ઋણ સંખ્યા આજ સુધી આપણે ભણ્યા જ નથી। તો આ જે વર્ગમૂળમાં ઋણ સંખ્યા જે છે એવી સંખ્યા જે છે એ સંકર સંખ્યા। તો હવે વર્ગમૂળમાં -1 એટલે એને આપણે દર્શાવીશું i। બંને બાજુ વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરીએ એટલે -1 = i² એટલે તમને i² - 1 મળે। આ યાદ રાખવાનું છે મિત્રો, i² - 1 ખૂબ જ અગત્યનું। તો આ પ્રમાણે સંકર સંખ્યા જે છે એટલે i ના સ્વરૂપમાં સંકર સંખ્યા। તો કયા પ્રકારની સંકર સંખ્યા હોય? તો કોઈ સંકર સંખ્યાને દર્શાવવા માટે ઝેડનો ઉપયોગ કરીશું, કેપિટલ ઝેડ = a + ib, જ્યાં a જે છે એ શું છે? આ ભાગ જે છે એ વાસ્તવિક ભાગ છે, અને આ ભાગ જે છે એ શું છે? કાલ્પનિક છે। તો આવા પ્રકારની સંખ્યા જે મળે એને આપણે શું કરશું? સંકર સંખ્યા કહેશું। ધારો કે આપણે આ લઈએ કે z = a + i₀, એટલે કે આ જે સંકર સંખ્યા છે તો આને આપણે દર્શાવીએ તો z = a, i₀ એટલે 0। તો z = a, એ તો કઈ પ્રકારની છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે। તો વાસ્તવિક સંખ્યા જે છે એ પણ કઈ કહેવાય? સંકર સંખ્યા એને દર્શાવી શકીએ। ધારો કે એક સંખ્યા છે આપણી પાસે √3, ચાલો આ વાસ્તવિક સંખ્યા છે। તો આ સંકર સંખ્યા કહેવાય કે ના કહેવાય મિત્રો? કહેવાશે, કહેવાશે કે આને આપણે આમ દર્શાવી દઈએ 0i, તો આ થઈ ગઈ સંકર સંખ્યા, જ્યાં i એટલે કાલ્પનિક ભાગ 0 છે। તો કાલ્પનિક ભાગ 0 વાળી તમામ વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યા છે। ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ આર જે છે એ સંકર સંખ્યાનો શું છે? ઉપગણ છે। સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે કોમ્પ્લેક્સ નંબર, એટલે રિયલ નંબર જે છે આર એ કોનો ઉપગણ છે? સંકર સંખ્યાનો, એટલે મોટો જે છે એ સંકર સંખ્યા, એના પછી કોઈ સંખ્યા નહીં આવે। સૌથી મોટી સંકર સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા તમામ સામા આવી જાય, સંકર સંખ્યામાં મૂકી દઈએ તો સંકર સંખ્યા મળે। એનું ઉદાહરણ આ છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો √0i, 0 જે છે, ચલો 0, આ 0 સંકર સંખ્યા છે કે નથી?
जीरो वत्ता जीरो आई। कोई पर संख्या ने जेर बराबर ए प्लस आई बी वडे दर्शावी सकिए आवी तमाम संख्या संकर संख्या छे। ख्याल आवे छे मित्रों? तो आ भाग जे छे प्रथम भाग वास्तविक भाग अने बीजो भाग काल्पनिक भाग। वास्तविक भाग ने रियल कहेवामां आवे तो आ जे छे एने रियल जेर आ रीते दर्शावामां आरी जेर एटले के रियल जेर एटले आ भाग। काल्पनिक भाग એટલે ઇમેજનરી પાર્ટ કહેવામાં આવે એટલે આઈએમ ઝેર। તો આ રીતે એનું સિમ્બોલ છે રીઅલ ભાગ એટલે આરી ઝેર, કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી ઓફ ઝેર સંકર સંખ્યા તો ઇમેજ એટલે આઈએમ। તો આ રીતે આ સંકર સંખ્યાને આપણે દર્શાવી શકીએ। હવે સંકર સંખ્યામાં ઘણા બધા નિયમ જે છે વાસ્તવિક સંખ્યાના જે લગતા નિયમ છે એ જ બધા નિયમ સંકર સંખ્યામાં લાગે આપણે જોઈશું। सौ प्रथम संकर संख्या नु बीज गणित जोईए तो आपणे लईशुं के बे संकर संख्या नो सरवाळो, बे संकर संख्या नो सरवाळो। तो बे संकर संख्या सरवारो आपणे कहीए के वास्तविक संख्या में आपणे खबर छे शुं थाय छे पहेला सवृत्तानो नियम आवे तो अहींया पण आपणे सवृत्तानो नियम लईशुं। ए सवृत्तानो नियम लेवा पहेला बे संकर संख्यानो सरवारो करीए तो शुं मळे मित्रो? धारो के झेर वन बराबर ए प्लस आई बी अने झेर टू बराबर सी प्लस आई बी लईए। तो बे संकर संख्यानो सरवारो कई रीते थाय? तो झेर वन प्लस झेर टू એટલે કે a પ્લસ ib વત્તા c પ્લસ ib। જ્યારે પણ સંકર સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે રીઅલ ભાગ એટલે કે વાસ્તવિક ભાગ કયો છે? a અને c। તો a વત્તા c વાસ્તવિક ભાગનો સરવાળો થાય અને કાલ્પનિક ભાગનો સરવાળો થાય ib વત્તા ib। એટલે a પ્લસ c પ્લસ i સામાન્ય લઈશું b પ્લસ d। तो कोई पण संकर संख्या नो सरवाळो करता ए संकर संख्या आपने कई जवाब रूप कई मळे? संकर संख्या ज मळशे। आ जो अहींया वास्तविक भाग काल्पनिक भाग एटले कोई पण संकर संख्या नो सरवाळो करो के बादबाकी करो ए कई संख्या मळशे? संकर संख्या मळे। हवे संकर संख्या सवृत्तानो नियम छे आना उपरथी सवृत्तानो नियम आवी जाय। शुं छे सवृत्तानो नियम? सरवारा माटे कोई पण बे संख्या लईए झेर वन झेर टू लईए एनो सरवारो करीए तो आ कई संख्या मळे छे? संकर संख्या मळे छे। एटले सवृत्तानो नियम नुं पालन थाय। सवृत्तानो नियम शुं के कोई पण बे संख्या लीधी सामाने लीधी संकर संख्या एटले के कॉम्प्लेक्स नंबर लीधो एनो सरवारो करीए तो कॉम्प्लेक्स नंबर आवे। तो सवृत्तानो नियम सरवारा माटे साचो छे। बीजुं लईए क्रमनो नियम। ક્રમનો નિયમ એટલે કે ઝેર વન વત્તા ઝેર ટુ બરાબર આપણે લખી શકીએ ઝેર ટુ વત્તા ઝેર વન। આપણે ક્રમનો નિયમ કોના માટે કરતા છે? સરવારા માટે કરતા છે। આ રીતે લખી શકાય। જૂથના નિયમ લખી શકીએ। આ જૂથનો નિયમ ક્રમના નિયમનું સંકર સંખ્યા માટે પાલન થાય છે। ક્રમ બદલી કરે તો પણ વાંધો નહીં, જૂથના નિયમનું પાલન થાય છે તો પણ, જૂથ બદલી કરે તો પણ વાંધો નહીં। પછી આગળ જઈએ તો સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે? સરવાળા માટે તટસ્થ ઘટક ઝીરો કે એક? ઝીરો। તો સંકર સંખ્યામાં પણ સરવાળા માટે તટસ્થ ઘટક જે છે ઝીરો છે, એટલે કે ઝેર વન પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ, સોરી, ઝેર પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું આવે? ઝેર આવશે, અથવા ઝીરો પ્લસ ઝેર કરીએ તો પણ ઝેર આવે। એટલે ઝીરો જે છે એ શું છે? સરવાળા માટે તટસ્થ ઘટક છે સંકર સંખ્યા માટે। અને ઝીરો એટલે ખબર છે કઈ સંખ્યા? ઝીરો એટલે સંકર સંખ્યા છે, ઝીરો પ્લસ ઝીરો આઈ, આ રીતે લખી શકીએ। તો સરવાળા માટે તટસ્થ ઘટક છે ઝીરો, એ જ રીતે બાદબાકી માટે તટસ્થ ઘટક કયો છે? સોરી, બાદબાકી માટે વિરોધી સંકર સંખ્યાનો વિરોધી કયો છે? ઝેર માઇનસ ઝેર, બરાબર છે? ઝેર માઇનસ ઝેર, એટલે માઇનસ ઝેર એ ઝેરનો વિરોધી છે, બેનો સરવાળો કરે એટલે ઝીરો મળે।
तो माइनस जेड ए जेड माटे શું છે સરવાળા માટે વિરોધી ઘટક છે અને 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે તો આટલી માહિતી જે છે વાસ્તવિક સંખ્યાની જે પણ માહિતી છે એ તમામ માહિતી સંકર સંખ્યા ઉપર આપણે એનો ઉપયોગ કરી શકીએ હવે જે રીતે સરવાળા કરીએ એ રીતે એનો તફાવત તફાવત એટલે બાદબાકી મિત્રો તો બાદબાકી પર કરી શકાય અહીંયા મૂકી દે માઈનસ તો સરખું થઈ જાય આ જે છે માઈનસ હવે એને આ રીતે પણ લખાય જેડ વન પ્લસ માઇનસ જેડ ટુ આ રીતે પણ તમે કરી શકો જેડ ટુ ને માઇનસ આપી દો તો આ થઈ જાય માઇનસ આ થઈ જાય માઇનસ અહીંયા થઈ જાય માઇનસ અહીંયા થઈ જાય માઇનસ આ બી માઇનસ આ માઇનસ એટલે બે સંકર સંખ્યાનો તફાવત પણ આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ પ્લસ કરવાનો અથવા માઇનસ જે રીતે થતું હોય એ રીતે કરવાનું હવે બે સંકર સંખ્યાનો ગુણાકાર જોઈએ મિત્રો બે સંકર સંખ્યાનો ગુણાકાર બે સંકર સંખ્યાનો ગુણાકાર લઈએ એ પ્લસ આઈબી ઝેડ ટુ બરાબર લઈએ સી પ્લસ આઈબી ગુણાકાર કરીએ ઝેડ વન ઝેડ ટુ એ પ્લસ આઈબી ગુણ્યા સી પ્લસ આઈબી ગુણાકાર કરી દે એ ગુણ્યા સી જે રીતે કાઉન્સ છોડી દે એ રીતે એ ગુણ્યા સી પ્લસ એ ઇન્ટુ આઈડી પ્લસ આઈબી ઇન્ટુ સી પ્લસ આઈ સ્ક્વેર બી ડી બરાબર છે આ એ સી પ્લસ આઈ સ્ક્વેર એટલે શું કીધું આપણે માઇનસ વન મૂકી દઈએ માઇનસ વન આ માઇનસ વન થઈ જાય એટલે આ માઇનસ થઈ જાય એટલે અહીંયા લખી દઈએ આઈ એ ડી પ્લસ આઈ બી સી માઇનસ બી ડી આ ભાગ જે છે વાસ્તવિક ભાગ એને સાથે રાખીએ અને કાલ્પનિક ભાગ જે છે એને સાથે રાખીએ આઈ કાઢીને તો આ રીતે સંકર સંખ્યાનો ગુણાકાર જે છે આપણે જે રીતે ગુણાકાર કાઉન્સ છોડીએ એ રીતે કરી નાખવાનું અને મિત્રો સંકર સંખ્યાનો ગુણાકાર આ રીતે કરી શકાય અને એ પણ જો સંકર સંખ્યા લીધી કોઈ પણ બે અને એનો ગુણાકાર તો કઈ મળી આ વાસ્તવિક આ કાલ્પનિક એટલે સંકર સંખ્યા જ મળે છે એટલે કયો ગુણધર્મ પાલન થાય પહેલો ગુણધર્મ સહણુકતા સહણુકતાનો ગુણધર્મનું પાલન થાય કોઈ પણ બે સંકર સંખ્યા લઈએ એનો ગુણાકાર કરીએ તો સહણુકતાનો ગુણધર્મ ગુણાકાર માટે સાચો છે હવે મિત્ર સહણુકતાનો ગુણધર્મ એટલે ખબર પડી ને કોઈ પણ બે સંખ્યા લેવાની સંકર સંખ્યા સંકર સંખ્યા માટે કરતા છે એટલે પ્રાકૃતિક સંખ્યા માટે કરતા હોય એટલે પ્રાકૃતિક સંખ્યા લેવાની વાસ્તવિક સંખ્યા માટે કરતા હોય એટલે વાસ્તવિક સંખ્યા લેવાની કોઈ પણ બે સંખ્યા લીધી હવે સહણુકતાનો ગુણધર્મ કોના ઉપર છે ગુણાકાર ઉપર છે સરવાળા ઉપર છે તો ગુણાકાર ઉપર હોય તો બે સંખ્યા લેવાની ગુણાકાર કરવાનો અને એ સંખ્યાનો જવાબ જે મળે એ સંકર સંખ્યા જ મળે તો એક સહણુકતાનો ગુણધર્મનું પાલન થાય એમ કહેવાય પ્રાકૃતિક માટે બે સંખ્યાનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા મળે તો એ પ્રાકૃતિક સંખ્યા માટે સહણુકતાનો ગુણધર્મનું પાલન થયું કહેવાય બીજો પ્રશ્ન જોઈએ ક્રમનો નિયમ કોના માટે ગુણાકાર માટે તો ઝેડ વન ઝેડ ટુ બરાબર ઝેડ ટુ ઝેડ વન લખી શકીએ જૂથનો નિયમ ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ ઝેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન ઝેડ ટુ ઇન્ટુ ઝેડ થ્રી એટલે ગુણાકાર જે માટે જૂથનો નિયમનું બી પાલન થાય ગુણાકાર માટે તટસ્થ ઘટક ઝેડ વન ઇન્ટુ વન ઇઝ ઇક્વલ ટુ ઝેડ એટલે વન શું છે ગુણાકાર માટે તટસ્થ ઘટક વન ને સંકર સંખ્યા તરીકે દર્શાવવું હોય તો વન પ્લસ ઝીરો આઈ આ છે સરવાળામાં ગુણાકાર માટે તટસ્થ ગુણાકાર માટે વ્યસ્ત ઘટક ઝેર ઇન્ટુ વન ઓપન ઝેર ઇઝ ઇક્વલ ટુ વન એટલે વન ઓપન ઝેર જે છે એ ગુણાકાર માટે વ્યસ્ત ઘટક છે એમ કહી શકાય એટલે આ બધી પ્રક્રિયા જે છે વાસ્તવિક સંખ્યામાં જેવી પ્રક્રિયા કરતા હતા એ જ બધી પ્રક્રિયા અહીંયા પણ છે એટલે સંકર સંખ્યા માટે પણ આ બધું સાચું છે હવે જોઈએ મિત્રો વિભાજનનો નિયમ તો વિભાજનનો નિયમ પણ લાગુ પડે અહીંયા વિભાજનનો નિયમ શું છે
तो जेड वन इंटू जेड टू प्लस जेड थ्री गुणाकार अने सरवाळा जे छे ए बच्चे विभाजन नो नियम तो आपणे कही शकीए आने विभाजन कई रीते जेड वन जेड टू प्लस जेड वन जेड थ्री आ रीते विभाजन करी शकीए। तो वास्तविक संख्या में बधा ज नियमो जे छे संकर संख्या में पण अहींया आपणे एनो उपयोग करी शकीए। हवे आई ना घात नो चर्चा करिए, आई नो घात पछी बे उदाहरण लेशुं। आ तमारे टेक्स्टबुक में आपेलुं छे तो ए टेक्स्टबुक में तमारे लखी लेवानुं छे। आई नो घात आपने खबर छे आई नो घात आई स्क्वेर बराबर शू छे। पहला तो आई स्क्वेर बराबर माइनस वन, आई नो क्यूब करिए एटले आई स्क्वेर इंटू आई माइनस वन इंटू आई माइनस आई, आई नो चार घात करिए आई स्क्वेर इंटू आई स्क्वेर माइनस वन वन, आई नो पांच घात करिए आई नो चार घात इंटू आई आई नो चार घात एटले वन इंटू आई वन। आ रीते तमे गमे तेटला घात आई नो होय એનો ઉકેલ આ રીતે આપણે કરી શકીએ। આઈનો ઋણ ઘાત લઈએ આઈનો માઇનસ થ્રી ઘાત એટલે વન ઓપન આઈનો ત્રણ ઘાત એકના છેદમાં આઈનો વર્ગ ઇન્ટુ આઈ એકના છેદમાં આઈનો બે ઘાત એટલે કેટલા છે માઇનસ વન ઇન્ટુ આઈ એટલે માઇનસ વન ઓપન આઈ। હવે હંમેશા યાદ રાખવાનું છેદમાં આઈ રાખવું નહીં એટલે આઈ વડે ભાગ્યને ગુણીએ तो नीचे मळे आई स्क्वेर ऊपर मळे आई आई स्क्वेर એટલે માઇનસ 1 મૂકી દઈએ એટલે અહીંયા થઈ જાય આઈ એટલે આઈ નો માઇનસ 3 ઘાત એટલે શું મળશે આઈ મળે। આ જ પ્રમાણે આઈ નો માઇનસ 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1 ઓપન આઈ નો 4 ઘાત એકના છેદમાં આઈ નો 4 ઘાત મૂકી દઈએ 1 તો શું મળે જવાબ 1। એ રીતે આઈ નો માઇનસ 5 ઘાત એ પ્રમાણે પણ આપણે કરી શકીએ। તો આ આઈ નો ઘાત નું ઉદાહરણ છે। હવે મિત્રો उदाहरण जोईशु, उदाहरण नंबर एक। उदाहरण एक जोईए, जोईए मित्रों उदाहरण नंबर एक। जो वास्तविक संख्या एक्स अने वाई माटे फोर एक्स प्लस आई थ्री एक्स माइनस वाई बराबर थ्री प्लस आई माइनस सिक्स तो एक्स अने वाई शोधो। જ્યારે સમાનતા હોય આ પ્રમાણે સમાનતા એટલે ઇક્વાલિટી હોય તો ઇક્વાલિટી જ્યારે હોય ત્યારે હંમેશા વાસ્તવિક ભાગ જે છે એ સરખાવવાનું અને કાલ્પનિક ભાગ સરખાવવાનું એટલે 4x વાસ્તવિક ભાગ છે એટલે 4x બરાબર 3 અને કાલ્પનિક ભાગ એટલે i કાઢી નાખવાનો i દ્વારા i સિવાયનો જે ભાગ છે એટલે 3x - y બરાબર - 6। તો આ રીતે ઇક્વાલિટી હોય ત્યારે તમે આ રીતે એને સરખાવી શકો। અહીંયાથી મળે એક્સ બરાબર થ્રી બાય ફોર, અહીંથી આપણને મળશે એક્સ બરાબર થ્રી બાય ફોર મૂકી દઈએ તો થ્રી ઇન્ટુ થ્રી બાય ફોર માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ એટલે નાઇન બાય ફોર માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ। માઇનસ વાયને આ તરફ લઈ જઈએ સિક્સને આ તરફ એટલે વાય ધન થઈ જાય નાઇન બાય ફોર માઇનસ સિક્સ એટલે વાય બરાબર ચાર દશા નવ માઇનસ નવ છ ચોક ચોવીસ એટલે ફોર નવ ચોવીસમાંથી નવ કાઢી નાખીએ એટલે આપણને શું મળે દસ અગિયાર દસ એટલે એક એટલે એક મૂકવું ઉમેરે તો દસ થઈ જાય બીજા દસ એટલે અગિયાર ને ચાર પંદર એટલે વાય બરાબર માઇનસ પંદરના છેદમાં ચાર અને એક્સ બરાબર ત્રણના છેદમાં ચાર આવો કંઈ જવાબ મળશે। ક્યારે આવું થાય સોરી અહીંયા પ્લસ આવશે મિત્રો એટલે નાઇન પ્લસ ટ્વેન્ટી ફોર નાઇન પ્લસ ટ્વેન્ટી ફોર એટલે કેટલા થઈ જાય ઓગણત્રીસ ત્રીસ અને તેત્રીસ એટલે વાય બરાબર તેત્રીસના છેદમાં ચાર। ઉદાહરણ નંબર બે જોઈએ, નીચેની સંકર સંખ્યાઓ એ વત્તા આઈબી સ્વરૂપમાં ફેરવાનું એટલે સંકર સ્વરૂપ એટલે કે વાસ્તવિક ભાગ
અને કાલ્પનિક ભાગ સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. સિમ્પલ આપણે ગુણાકાર હોય તો ગુણાકાર કરી દેવાનું, આઈ નો ઘાટ હોય તો આપણે જે પ્રમાણે આઈ સ્ક્વેર નો ઉપયોગ કરતા હતા એ, જ્યારે પણ આઈ નો ઘાટ આવે ત્યારે આઈ નો વર્ગ એટલે કે બે ના ગુણકમાં પહેલા ફેરવી દેવાનું, અને એકી ઘાત હોય તો આઈ ને છૂટો પાડી દેવાનું, બેકી ઘાત હોય તો એને સાથે રાખવાનું. ધારો કે આઈ નો 17 ઘાત હોય બરાબર, તો આઈ નો 16 ઘાત અને આઈ આ રીતે, અને બેકી ઘાત હોય આઈ નો 16 ત્યારે તો આપણને ખબર છે આઈ નો વર્ગ કરીને. હવે આઈ નો 17 ઘાત એટલે કે આઈ નો 16 ઘાત એટલે શું છે, કેટલા દુ 16, 8 દુ 16, આ રીતે કરી દેવાનું. અહીંયા આપણે માઇનસ 1 નો 8 ઘાત ઇન્ટુ આઈ, માઇનસ 1 નો 8 ઘાત, ઘાત બેકી હોય એટલે રૂટ ધન મળે એટલે આઈ, એટલે આઈ નો 17 ઘાત નો જવાબ મળશે આઈ. તો કોઈ પણ ઘાત ગમે એટલો મોટો ઘાત હોય, જો એકી ઘાત હોય તો પહેલા બેકી અને એકી છૂટું પાડી નાખવાનું એક આઈ, બેકી ઘાત હોય તો ડાયરેક્ટ જ કરી દેવાનું, અને હંમેશા આઈ નો 2 ઘાતના ગુણકમાં રાખવાનું જેથી તમને જવાબ મળે. જોઈએ ગુણાકાર કરી દે એટલે માઇનસ 5 ના છેદમાં 8 આઈ ગુણ્યા આઈ એટલે આઈ નો વર્ગ, માઇનસ 5 ના છેદમાં 8 આઈ નો વર્ગ એટલે માઇનસ 1 એટલે આપણને મળે 5 ના છેદમાં 8. બીજો પ્રશ્ન જોઈએ. ગુણાકાર કરી દે માઇનસ આઈ જે છે 2 ગુણ્યા આ એટલે માઇનસ 2 આઈ નો વર્ગ, આને અલગ રાખીએ 3 ઘાત છે એટલે માઇનસ રહેશે, માઇનસ 1 ના છેદમાં 8 નો 3 ઘાત ઇન્ટુ આઈ નો 3 ઘાત બરાબર છે. હવે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ એટલે 2 ઇન્ટુ આઈ ઇન્ટુ 1 ના છેદમાં 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ઇન્ટુ આઈ નો 3 ઘાત. ગુણાકાર ઉડાવી દઈએ, 2 ચોક 8, 8 8 64, 64 ગુણ્યા 4 કરવામાં આવે તો શું થઈ જાય મિત્રો, જોઈ લો કેલ્ક્યુલેટર માં કરી દો. 64 ગુણ્યા એટલે શું થઈ જાય છે, 256 થઈ જાય. અહીંયા ભાગાકાર 256, આઈ ગુણ્યા આઈ એટલે આઈ નો 4 ઘાત, આઈ નો 4 ઘાત એટલે આઈ નો 2 ઘાત, મેં કીધું બેકી સંખ્યા હોય તો આ રીતે ફેરવી દેવાનું, આઈ નો 2 ઘાત નો 2 એટલે 4 ઘાત, અને 256 આઈ નો 2 ઘાત એટલે માઇનસ 1 નો 2 ઘાત, 256 એટલે જવાબ મળે 1 ના છેદમાં 256. તો આઈ નો કેટલો બી ઘાત હોય તમારે એને બેકી ઘાત હોય તો આ રીતે કરી નાખવાનું આઈ નો વર્ગ કરીને, એકી ઘાત હોય તો એક આઈ છૂટો પાડી દેવાનો અને આ રીતે બેકી ઘાતમાં કરી દેવાનો, એટલે તમારો કોઈ પણ આઈ ઘાત વાળો જે એક્ઝામ્પલ હોય એનો ઉકેલ તરત જ થઈ જાય મિત્રો. તો ધન્યવાદ, અહીં સ્ટોપ કરીશું. હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7, 1, 2, 3, 4, 5, 6, 7 સ્વાધ્યાય 5.1 આટલા પ્રશ્નનો ઉકેલ કરવાનો છે મિત્રો. ધન્યવાદ.